અમેરિકા સ્થિત કવિ અને ડોક્ટર અશરફ ડબાવાલા સરસ લખે એક શેરમાં કે ઘરમાં એવા કોક દિવસ ચોઘડિયા આવે, ખૂટે આંખમાં પાણી ને ત્યાં ખડિયા આવે. આપણે જ્યારે આંસુથી એ વાતને વ્યક્ત નથી કરી શકતા ને ત્યારે કોઈક વાર લખીને કરી શકતા હોઈએ છીએ. આજના જમાનામાં એવું કહેવું પડે કે વોટ્સએપ કરીને કરી શકતા હોઈએ છીએ. લખવું જતું રહ્યું છે કદાચ બધાના, હવે તો અક્ષરોય ખરાબ થવા માંડ્યા હશે. બહુ જ સરસ એમણે ગાયું કે પર ઝોલી ભર જાતી હે. આ સાન્તા ક્લોઝના દિવસો છે, ખોટું ખોટું મન મનાવીને આપણે જ ગિફ્ટ મૂકીએ અને આપણે જ ગિફ્ટ લઈએ એવા વ્યવહારમાં અટવાયેલું આ અઠવાડિયું છે. પણ ઉપરવાળો તો કદાચ આપણને ન દેખાય ને એમ સતત આપણી ઝોળી ભરતો જ હોય છે. વાંધો આપણને ત્યારે પડતો હોય છે કે મારી ઝોળીમાં ઓછું ને પેલાની ઝોળીમાં વધારે, એનો એ જવાબ એ કોકવાર બીજી રચનામાં ગાતા હોય છે કે કોઈ કારણ હોગા. એના કારણો આપણને સાંભળવા નથી હોતા, એ વાત એ જુદી છે. આ મદદ કરે ને ઈશ્વર, કદમ કદમ પર મદદ કરે, એની કોઈ બેલેન્સ શીટ ના હોય. આપણે તો મંદિરમાં બિરાજમાન ઈશ્વરને પણ ઓડિટ સોંપી દેતા હોઈએ. કેવુરભાઈ જેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે લોકો બેઠા હોય, આવો ઓડિટ શબ્દ સરસ કનેક્ટ કરી શકે. આપણે ભગવાનને ઓડિટ સોંપીએ કે ભલામણા 5 વર્ષથી આટલી પૂનમ ભરીને 11 જ કરીને તોય તું મારું ધાર્યું કાંઈ કરતો નથી, બધાય ઉપવાસ ફોગટ ગયા, આવું એને સોંપતા હોઈએ છીએ. પણ મીરાની જેમ નવધા ભક્તિ કરી અને કશાનીય અપેક્ષા ન રાખીએ, સમર્પણ ભાવથી જ્યારે મળીએ ને તો આપણને ગોપાલ હાથ લાગે. અથવા ગાંધીજીની જેમ અનાસક્તિ કર્મને જીવી જાણીએ તો આઝાદી મળે. દેશને તો આઝાદી મળી ગઈ, આપણે આપણી જંજાળોમાંથી આઝાદી મેળવવાની છે. ને ભીતર ડોક્યું કરીએ ને તો પછી જાતને મળીને અમીર થવાય. આ ઝોળી ભરાય ત્યાંથી પૂરું નથી થતું, એ ભરાય ને છલકાય તો ઝોળી મોટી કરવાને બદલે વેચતા રહેવું, એનું નામ આર્ટ ઓફ લિવિંગ છે. હરજીવન દાફડા લખે કે ધન વિના મોજ શોખ માણે છે, ધન વિના મોજ શોખ માણે છે, કોઈ એવા અમીરને ઓળખ. તું જ આસન લગાવ અંતરમાં, તું જ તારા કબીરને ઓળખ. આપણા બધાની અંદર આવો એક કબીર છે, એક મીરા છે. આ કબીર, મીરા, નરસિંહ બધા લાઘવમાં ઘણું કહી ગયા. તમે જુઓ મીરાનું કોઈ પણ પદ આમ 5-7-8 લીટી પર પૂરું થઈ જતું હતું. એટલે કદાચ એ લોકોને નિબંધ નહોતા લખવા પડતા, એ લોકો માત્ર પદમાં કહી શકતા હતા. દોહા હોય કે પદ હોય કે પ્રભાતિયા, એમાં જીવનનો સંદેશ મળતો હતો અને એમ જ આનંદ વહેંચતા ગયા. આપણા સૌની અંદર એ બધા જીવે છે, એને મળવું છે. સુરત સ્થિત કવિ જનક નાયકની રચના છે અને નમ્રતાબેનનું સ્વરાંકન છે. મંદિર મસ્જિદ માં શું શોધે, મંજીરા માં નટવર મીરા, દરિયામાં ડોલે છે જીવન, શ્રદ્ધાનું છે સરવર મીરા, નાચે માય